हेलो विद्यार्थी मित्रों, हूँ જોણ અપેક્ષા, આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ સેકન્ડ સેમેસ્ટર ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 પાર્ટ 4. પાર્ટ 3 ની અંદર આપણે અમુક સાધિત રાશિઓ, એના એકમો, એની સંજ્ઞા અને એસઆઈ પદ્ધતિમાં એકમો અને સંજ્ઞા કઈ રીતે લખાય છે એના વિશે જોયેલું હતું. તો હજી એક વખત રિપીટ કરી જાઉં છું, મૂળભૂત રાશિ, સાધિત રાશિ કોને કહેવાય, સદિશ રાશિ કોને કહેવાય, અદિશ રાશિ કોને કહેવાય, બરાબર? તો જે રાશિને વ્યાખ્યાયિત કરવા માટે માન એટલે કે મેગ્નિટ્યૂડની જરૂર પડે પણ દિશાની જરૂર ન પડે એવી રાશિને શું કહેવાશે, અદિશ રાશિ કહેવાશે, બરાબર? અદિશ રાશિમાં કઈ કઈ આવશે, તો દળ, ઝડપ, અંતર વગેરે, બરાબર? સદિશ રાશિ એટલે શું? તો જે રાશિને વ્યાખ્યાયિત કરવા માટે દિશા, ડાયરેક્શન પ્લસ મેગ્નિટ્યૂડ બંનેની જરૂર પડે એવી રાશિને સદિશ રાશિ કહેવામાં આવે છે. જેમ કે વેગ, પ્રવેગ, વેગમાન વગેરે, બરાબર? પછી આપણે જોયા હતા મૂળભૂત એકમો અને સાધિત એકમો. તો મૂળભૂત એકમો મેઇન કેટલા છે, 7, બરાબર? જે એકમો બીજા એકમો ઉપરથી તારવી શકાતા નથી તેને મૂળભૂત એકમો કહેવાશે. ને સાધિત એકમો કયા? તો જે એકમો મૂળભૂત એકમોથી તારવી શકાય છે એવાને સાધિત એકમો કહેવાય છે. મૂળભૂત એકમો કયા હતા? લંબાઈ, જેને મીટરમાં અપાય, દ્રવ્યમાન, જેને કિલોગ્રામમાં અપાય, સમયને સેકન્ડમાં માપવામાં આવે છે, વિદ્યુત પ્રવાહને એમ્પિયરમાં, વિદ્યુત પ્રવાહને એમ્પિયરમાં, તાપમાનને કેલ્વિનમાં, જ્યોતિ ફ્લક્સને કેન્ડેલામાં, જેને સીડી વડે દર્શાવાશે, દ્રવ્યનો જથ્થોને મોલમાં, MOL, બરાબર? આ મેઇન 7 એકમો છે જેને મૂળભૂત એકમો તરીકે દર્શાવવામાં આવ્યા છે, બરાબર? એના પછી આપણે સાધિત રાશિઓ જોઈ ગયા હતા, બરાબર? જેમ કે સપાટીનું ક્ષેત્રફળ, ઘનફળ, ઘનતા, ઝડપ, વેગમાન, કાર્યત્વરા, વૃત્તિ, પૃષ્ઠતાણ વગેરે, એ આખો કોષ્ટક જે હતો એ મોસ્ટ આઈએમપી હતો, બરાબર? હવે આજના લેક્ચરની અંદર આપણે જોશું કેટલાક વ્યવહારુ એકમો, જેમ કે એક એંગસ્ટ્રોમ અને એ ઉપર જે રાઉન્ડ કરીને દર્શાવેલું છે એને એંગસ્ટ્રોમ વંચાશે, બરાબર? એક એંગસ્ટ્રોમ એટલે 10^-10 મીટર, બરાબર? એટલું નાનામાં નાનું માપ. એક એંગસ્ટ્રોમ કોને કહેશું? તો 10^10 પાર્ટ પાડો, એમાંનો એક પાર્ટ 10^-10 મીટર. એવી જ રીતે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે 1 AU ઇઝ ઇક્વલ ટુ 1.496 × 10^11 મીટર, બરાબર? આ બધા જે છે એકમો યાદ રાખવાના રહેવાના. એક પ્રકાશ વર્ષ એટલે કે શું? તો 9.46 × 10^-15 મીટર. એક નેનોમીટર 10^-9 મીટર જે પ્રચલિત છે. એક ફેરોમીટર, FM એટલે ફેરોમીટર, 10^-15 મીટર, બરાબર? જે નેનોમીટરથી પણ નાનામાં નાનું માપ છે, બરાબર? ફેરોમીટર. હવે આ જે છે એક AMU, એટોમિક માસ યુનિટ, એટલે કે 1.66 × 10^-27 kg, બરાબર? તો આ બધા એકમો જે છે એ ધ્યાનમાં રાખવા જેવા એકમો છે, બરાબર? હવે એના પછી છે પૂરક એકમ. તો પૂરક એકમ એટલે શું? જે વિજ્ઞાન એ સતત વિકાસશીલ વિષય છે, બરાબર? મુજબ પ્રથમ મૂળભૂત એકમો શોધાયા, ત્યારબાદ વિચારતા જરૂર જણાય તો પૂરક એકમોની શોધ થઈ. તો પૂરક એકમ કયા કયા છે? તો 3 પૂરક એકમ છે. પહેલા મૂળભૂત એકમ, સાધિત એકમ, હવે આવે છે પૂરક એકમ, બરાબર? તો પૂરક એકમમાં કેટલા છે? 3, સમતલીય ખૂણો, ઘન ખૂણો અને ક્યુરી. તો સમતલીય ખૂણો એટલે શું? તો આપણે જે નોર્મલી યુઝ કરીએ છીએ 2D મેથ્સમાં આપણે યુઝ કરતા હતા, બરાબર? 2D એક્સ એક્સિસ હોય, વાય એક્સિસ હોય ને જે ખૂણો બને, આ તો આ 2 એક્સિસ છે એટલે 2D સમતલીય ખૂણો જેને કહેવાશે, બરાબર? તો
एना अंदर आप जो फिगर में तो अँ उगम बिंदु ओ है, एक किरण ए जाए, बीजू किरण बी जाए, वे एंगल थीटा बने छे, बराबर। हवे आनी अंदर बे माप प्रचलित छे, अंश माप एटले के डिग्री अने रेडियन माप एटले के पाई टू पाई एवा वर्तुळनी अंदर, बराबर। अंश माप एटले शुं, तो 30 नो एंगल, 50 नो एंगल ने 45 नो एंगल। हवे 45 ने आपणे रेडियन में कई रीते कहीए, तो पाई बाय 4, बराबर। तो आ रेडियन माप कहेवाशे અને અંશ માપ કહેવાશે, એ રીતે બે અલગ જણાય છે। તો રેડિયન માપ હશે ત્યારે આપણે એનું સૂત્ર શું બનશે, નોર્મલી સૂત્ર શું છે, ચાપના છેદમાં ત્રિજ્યા। કોઈ તમને એમ કે ટુ ડાયમેન્શન સમતલ્ય ખૂણો વ્યાખ્યાયિત કરો, તો એને આ રીતે કોઈ પણ વર્તુળની તેની ત્રિજ્યા જેટલા માપની ચાપ તેના કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે છે તેને એક રેડિયન કહે છે, બરાબર। ચાપ અને ત્રિજ્યા તેના કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે એટલે કે જે ખૂણો બનાવે એને શું કહેવાશે, રેડિયન, એક રેડિયન કહેવાશે, બરાબર। તો એનું સૂત્ર શું છે, ચાપના છેદમાં ત્રિજ્યા। ચાપ એટલે કે સ્મોલ આપણે ડીએસ લઈએ અને ત્રિજ્યા આર લઈએ, તો ડીએસ બાય આર આ રીતે પણ લખી શકાય, બરાબર। ચલો આ તો સમતલીય ખૂણ, એના પછી આવે છે ઘનકોણ, બરાબર। ઘનકોણ એટલે નોર્મલ તમે શંકુ આકાર જોતા હશો અહીંયા થ્રી ડાયમેન્શનમાં, જેમ આઈસ્ક્રીમનો કોન હોય થ્રી ડાયમેન્શનમાં, બરાબર। પરિઘ હોય એનો આખો, નાનું ક્ષેત્રફળ હોય, આખો આખો વર્તુળ હોય, બરાબર। તો એને આપણે જેમ હતું ચાપના છેદમાં ત્રિજ્યા, આમાં છેદમાં શું આવશે, ત્રિજ્યાનો વર્ગ આવશે, બસ એટલો જ ડિફરન્સ છે। બાકી અહીંયા તમને સમતલીય કોણ હશે એને તમે રેડિયનમાં એનો એકમ જે હશે એ રેડિયન કહેવાશે, બરાબર। જ્યારે ઘનકોણ હશે એનો એકમ જે હશે એનો સ્ટી રેડિયન, એનો એકમ જે છે એ સ્ટી રેડિયન કહેવામાં આવે છે। જ્યારે એનું સૂત્ર શું છે, ડી એ બાય આર સ્ક્વેર, ને ત્યાં શું હતું, સમતલી કોણ ડી એસ બાય આર, બરાબર। ચલો એના પછી છે ક્યુરી, બરાબર। ક્યુરી શું છે, તો તે રેડિયો એક્ટિવિટીનો એકમ છે, જે રેડિયો એક્ટિવિટી કિરણો હોય એનો એકમ છે ક્યુરી, બરાબર। તો ક્યુરીને કઈ રીતે વ્યાખ્યાયિત કરી છે, તો જો કોઈ એક પદાર્થનું એક સેકન્ડમાં 3.7×10^10 વિઘટન થાય તો તે પદાર્થની રેડિયો એક્ટિવિટીને એક ક્યુરી કહેવાય છે, બરાબર। શું કહેવા માંગે છે, જો કોઈ એક પદાર્થ હોય એનું 3.7×10^11 તો આટલી વખત એનો વિઘટન થાય એટલે કે છૂટું પડે એ પદાર્થમાંથી વસ્તુ, ને જે કિરણો નીકળે છે એને શું કહેવાશે, એક ક્યુરી કહેવામાં આવે છે। આ એકમનું નામ પ્રચલિત વિજ્ઞાની મેડમ ક્યુરી, મેડમ ક્યુરી નામ જે હતું વિજ્ઞાની એના નામ ઉપરથી પાડવામાં આવ્યું છે, બરાબર। જ્યારે એને આપણે મેઝરમેન્ટ તરીકે એક મિલી ક્યુરી હશે તો 10^-3 ક્યુરી, અને એક માઇક્રો ક્યુરી હશે તો 10^-6 ક્યુરી, આ રીતે દર્શાવવામાં આવે છે, બરાબર। તો આજનો ચેપ્ટર અહીંયા રાખીએ છીએ, ધન્યવાદ।